चलो नमस्कार मित्रों, आगळना वीडियो नी अंदर तमे आदर्श बर्तन एटले के उत्तम बर्तन केवुं होवुं जोईए अने एनी लाक्षणिकताओनो अभ्यास कर्यो। टूंकमां आपणे ऊर्जाना स्त्रोतना पाठनी अंदर बर्तन उत्तम बर्तन कह्युं छे, उत्तम ऊर्जानो स्त्रोत क्यो छे अने बर्तन खरेखर केवुं होवुं जोईए अने आपणा रोजिंदा जीवनमां आपणे खरेखर केवा बर्तनो उपयोग करीए छीए ए माहितीओ तमे शीख्या। हाँ मित्रों, खरेखर अत्यारे आपणे हालमां ऊर्जाना बर्तन तरीके एटले के ऊर्जाना स्त्रोत माटेना बर्तन तरीके आपणे कोलसानो उपयोग करीए छीए। सामान्य रीते बर्तन तरीके अश्मीभूत बर्तनों आपणे उपयोग करीए छीए। एम कहेवाय के वर्तमान समयमां मुख्य ऊर्जानो स्त्रोत कयो छे के जे आपणे उपयोगमां लईए छीए, तो एना विशे टूंक नोंध लखो। आपणो प्रश्न थयो जो ऊपर लखेलो छे के टूंक नोंध लखो, वर्तमान समयमां मुख्य ऊर्जानो स्त्रोत। बीजी बात, अश्मीभूत बर्तन एटले शुं? कारण के वर्तमान समय में ऊर्जा मुख्य स्त्रोत अश्मी बर्तन है। हवे अश्मी बर्तन एटले कोलसो, खनिज तेल, कुदरती वायु बधा अश्मीभूत बर्तन है। एटले हवे आपणे प्रश्ननो जवाब देवो होय तो आपणे एवुं कही शकीए के वर्तमान समय में अश्मीभूत बर्तन ऊर्जा मुख्य स्त्रोत है। तो हवे प्रश्न ए छे के अश्मीभूत बर्तन एटले शुं? तो आपणे कहीशुं के आजना समयमां आपणे आपणी ऊर्जानी मोटा भागनी जरूरियात पूरी करवा माटे जे बर्तनो उपयोग करीए छीए ए अश्मीभूत बर्तन छे। बराबर ने? सीधी वात छे। जो मोटरसाइकल वाहनो चलावो छो तो पेट्रोलियमनो उपयोग करो छो, ए पेट्रोलियम अश्मी बर्तन छे। घरमां गेसनो चूलो चलावो छो, रसोई माटे जे कंई बर्तन यूज करो छो ए अश्मी बर्तन छे। कोलसो, विद्युत उत्पन्न करवा माटे कोलसानो उपयोग थाय छे ए पण अश्मी बर्तन छे। तो मित्रों, आपणो प्रश्न ए छे के वर्तमान समयमां ऊर्जानो मुख्य स्त्रोत कयो? तो के अश्मी बर्तन छे। हवे एम प्रश्न पूछे के अश्मीभूत बर्तन एटले शुं? के तो वर्तमान समयमां ऊर्जानो मुख्य बर्तनो स्त्रोत एटले अश्मीभूत बर्तन। ने आजना સમયમાં આપણે જેટલી પણ ઊર્જાની જરૂરિયાત પૂરી કરી છે એ કોને આભારી છે? તો કે અશ્મી બર્તનને આભારી છે। હવે આ પ્રશ્ન એ છે કે બહેનું કેવી રીતે? તો તમે ઘણા એટલે કે છઠ્ઠા સાતમા ધોરણથી શીખતા આવો છો કે અશ્મી બર્તન કેવી રીતે બન્યું। જમીનમાં લાખો વર્ષ પહેલાં વનસ્પતિ અને પ્રાણીઓથી જમીન તોતિંગ ભરપૂર હતી। કોઈ પણ કારણોસર પૂરની આફત, ધરતીકંપની આફત, બીજી કોઈ પણ આફતોને કારણે જમીનની અંદર વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો દટાતા ગયા, દટાતા ગયા, દટાતા ગયા। હા, પૃથ્વીના પેટાળની ગરમી એટલે કે ઉષ્મા અને પૃથ્વીના પેટાળની દબાણની અસરને કારણે એમાંથી ધીરે 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 લાખો વર્ષો સુધી ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે પૃથ્વીના પેટાળમાં અશ્મીભૂત બર્તનનું નિર્માણ થયું। શેનું નિર્માણ થયું? અશ્મી બર્તન। તો આપણો મુદ્દો છે અશ્મી બર્તનનું નિર્માણ કેવી રીતે થયું? જમીનમાં લાખો વર્ષ પૂર્વે મૃત અશ્મીભૂત વનસ્પતિ અને પ્રાણીઓ પૃથ્વીના પેટાળમાં દટાઈને ખૂબ વધારે ઉષ્મા અને દબાણને કારણે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા બર્તનમાં રૂપાંતરિત થયા એને અશ્મી બર્તન કહે છે। પછી હવે અત્યારે આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુનો ઉપયોગ કરીએ છીએ એ બરાબર, પણ એની માંગ એટલી બધી વધી ગઈ, ડિમાન્ડ એટલી બધી વધી ગઈ કે એની પૂર્તિ કરવા માટે મોટા ભાગે કોલસો, પેટ્રોલિયમ વપરાવા લાગ્યા અને હવે તો પોઝિશન એવી એવી ખલાસ થઈ જશે। એટલે એના ગેરફાયદાઓમાંનો એક ગેરફાયદો કે આ બર્તન તો ખલાસ થઈ જવાનું છે, આપણે આના ગેરફાયદા શીખવાના છે, પણ એની પહેલાં બાળકો ઊર્જાની વધતી જતી માંગને પૂર્તિ માટે જે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ થાય છે એના માટેનો એક પાઠ્યપુસ્તકમાં ચાર ટાઈપો છે, એ ચાર્ટને આપણે સમજી લેવો જોઈએ। તો આપણે એ ચાર્ટને અત્યારે સમજીએ કે આ બર્તન કેવા પ્રકારે વપરાય છે, બરાબર, એની વાતને પણ આપણે વ્યવસ્થિત ઉદાહરણ સાથે સમજીએ। આ તો મિત્રો, એનો હું તમને એક વ્યવસ્થિત એક ચાર્ટ બતાવવા જઈ રહ્યો છું, જે ચાર્ટની અંદર બહુ સ્પષ્ટ માહિતી તમને આપેલી છે, જે તમને બહુ સ્પષ્ટપણે દેખાતી પણ હશે। કજ મિનિટ આ તો મિત્રો, આપણે એ ચાર્ટ બહુ સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ અત્યારે, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે। અહીંયા તમે ઓબ્ઝર્વેશન કરશો ને બાળકો, તો અહીંયા આપણે મોટાભાગનો હિસ્સો કોલસાનો બર્તન તરીકે ઉપયોગ કરીએ છીએ। અત્યારે હાલમાં કોલસાનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે,
પછી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, આ જે ગ્રીન ભાગ છે એ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, એનો ઉપયોગ પણ ઓછો થઈ રહ્યો છે અને ઉત્પાદન પણ એટલું ઓછું છે. પછી હાઇડ્રો જળ આધારિત વિદ્યુત મથક એનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. જો નીચે લખ્યું છે, ભારતમાં આપણી ઉર્જાની આવશ્યકતા સામે ઉર્જાના મુખ્ય સ્ત્રોત દર્શાવતો પાઈ ચાર્ટ છે. ન્યુક્લિયર ઉર્જા બહુ આપણે ઓછી વાપરીએ છીએ અને પવન ઉર્જાનો પણ આપણે ઘણો ઓછો ઉપયોગ કરી રહ્યા છીએ. તો ઉર્જાના સ્ત્રોતોની મેં તમને કહ્યું એ પ્રમાણે ચાર્ટ પ્રમાણે માંગ વધી રહી છે, બરાબર, અને એની સાપેક્ષે એની માંગ કે ડિમાન્ડ વધી રહી છે એની સાપેક્ષે ઉર્જાના સ્ત્રોત ઘટી રહ્યા છે. એટલા માટે આપણે એવી જરૂરિયાત ઊભી થઈ છે કે આ ઉર્જાના સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે આ અશ્મિભૂત બળતણના ગેરફાયદા શું છે એ સમજીશું, બરાબર. તો એ તો હવે સ્પષ્ટ છે કે આ બળતણને એક તો તૈયાર થતા કરોડો વર્ષ લાગે છે એટલે મર્યાદિત છે, બીજું પુનઃ અપ્રાપ્ય છે, ત્રીજું દહન, એના દહનથી પ્રદૂષણ થાય છે. જો આ બધા મુદ્દાઓ છે કે અશ્મિભૂત બળતણ બનતા કરોડો વર્ષ લાગે એનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે, અશ્મિભૂત બળતણ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, કોલસા અને પેટ્રોલિયમના દહનથી વાયુનું પ્રદૂષણ પણ થાય છે એ પણ એક મુદ્દો એવો છે કે જે ખરેખર બળતણની મર્યાદા છે, કાર્બન નાઇટ્રોજન સલ્ફરના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ બને અને એસિડ વરસાદનું કારણ બને અને એના દહનથી સર્જાતા કાર્બન ડાયોક્સાઇડને કારણે ગ્રીન હાઉસ અસર સર્જાય છે. તો આટલી મર્યાદાઓ છે. એક તો ફરીથી કહી દઉં, ગેરફાયદા એના બનતા કરોડો વર્ષ લાગે છે, બીજું પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, એક વખત વપરાઈ ગયા પછી સરળતાથી પ્રાપ્ત નહીં થાય, ત્રીજું એના ઉપયોગથી પ્રદૂષણ થાય છે, ચોથું એ એસિડ વરસાદ માટે જવાબદાર છે, એસિડિક ઓક્સાઇડ એસિડ વરસાદનું કારણ બને છે અને એનાથી હું નુકસાની જાય છે એ આપણે જાણીએ છીએ, અને છેલ્લું એ ગ્રીન હાઉસ અસર સર્જે છે, આવા બળતણના ઉપયોગ ગેરફાયદા ઉત્પન્ન કરે છે. તો હવે આપણે એવું ના વિચારી શકીએ કે ભાઈ આનાથી નુકસાન થાય છે તો એ ઓછું નુકસાન કરવું હોય તો શું કરવું જોઈએ. તો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે, નેક્સ્ટ મુદ્દો છે કે આવા અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને કેવી રીતે ઘટાડી શકાય. તો એમાં એક જ આમ તો બાબત આવે એનો જવાબ કેવો હોય તો એક વાતમાં જ કહેવાય કે એવી ટેકનોલોજી બનાવીએ કે જેથી આ અશ્મિભૂત બળતણ એટલે કે કોલસો અને ખનિજ તેલના ઉપયોગને મર્યાદિત કરી શકે. આપણે બે બાઇક છે, બાઇકમાં આપણે પેટ્રોલ નાખીએ છીએ અને એની એવરેજ વધુ આવે, તો અત્યારે માની લો કે આપણે 50-60ની એવરેજ આવે અને એવું બાઇક ને એવું મશીન બને એની અંદર એવું એન્જિન બને હે કે 500ની એવરેજ આવે તો આહા કેવી ટેકનોલોજી. તો ઓછું પેટ્રોલ વપરાય અને સરસ વધુ ઉપયોગ કરી શકાય, તો એ ટેકનોલોજી છે. વિવિધ ટેકનિક પ્રવિધિઓ દ્વારા બળતણનું કાર્યક્ષમ દહન કરવામાં આવે, ટેકનોલોજીના ઉપયોગ વડે એમાં હાનિકારક વાયુઓ ઓછા પ્રમાણમાં મુક્ત થાય. જો તમને કીધું છે વિવિધ પ્રવિધિઓ ટેકનિક્સ દ્વારા બળતણનું કાર્યક્ષમ દહન કરવામાં આવે, દહનથી હાનિકારક જે વાયુઓ ઉત્પન્ન થાય છે બરાબર એના રાખના પ્રમાણમાં એના ધુમાડાના પ્રમાણમાં બરાબર ઘટાડો કરી અને એનું આપણે પ્રદૂષણ ઓછું કરી શકીએ. અત્યારે હાલમાં સીસારહિત પેટ્રોલનો ઉપયોગ કરવાની પ્રણાલી છે. સીસારહિત પેટ્રોલ એટલે શું, બરાબર, સીસારહિત પેટ્રોલનો ઉપયોગ, ધુમાડો બહાર કાઢતી પાઇપમાં નાઇટ્રોજનના ફિલ્ટરનો ઉપયોગ, આવી ટેકનિકનો જો ઉપયોગ કરશું બરાબર તો આપણે વાહન મુક્ત વિસ્તારો, ધુમાડા વાહન મુક્ત વિસ્તારો, વાહન મુક્ત દિવસ નક્કી કરવામાં આવે, એવું નક્કી કરવામાં આવે નથી. દિલ્હીની અંદર એક પદ્ધતિ ઓડ ઇવન પદ્ધતિ, ઓડ ઇવન એટલે હું બરાબર એકી અને બેકી પદ્ધતિ કહેવાય, એક દિવસ એકી નંબર પ્લેટ ધરાવતા વાહનોને જ ચાલવાનું, એક દિવસ બેકી નંબર પ્લેટ ધરાવતા વાહનોને જ ચાલવાનું, તો એટલું તો ઓછું થશે વાહન વ્યવહાર, બરાબર. સીએનજીનો બળતણ તરીકે ઉપયોગ કરી અને લોક પરિવહન સેવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ, મેટ્રો ટ્રેન દિલ્હીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ છે, પછી એ સિવાય સિટી બસ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ છે અને બીજી કોઈ એસટી બસ પબ્લિક, એનો ઉપયોગ વધારવાનો. એટલે શું થાય ખબર, વ્યક્તિગત વાહન એટલા ઓછા હાલે તો પ્રદૂષણ ઓછું થાય. તો ચાલો ફટાફટ સમજી લઈશું બરાબર શું કહેવા માગે છે. અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને ઘટાડવા માટે વિવિધ ટેકનોલોજીથી કાર્યક્ષમ બળતણનું કાર્યક્ષમ દહન થાય,
એનાથી ઉદ્ભવતા હાનિકારક વાયુ અને રાખનું પ્રમાણ ઘટાડી શકાય, તો વાતાવરણમાં છે એનું પ્રદૂષણ ઓછું કરી શકાય. પેટ્રોલનો ઉપયોગ, ધુમાડો બહાર કાઢતી પાઇપમાં નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ કરવાનો, શીશારહિત પેટ્રોલનો ઉપયોગ કરવાનો, શિશુ હોય ને ઝેરી હોય એટલે શીશારહિત પેટ્રોલ, વાહન મુક્ત વિસ્તારો વધારવાના, વાહન મુક્ત દિવસ નક્કી કરવાનો, સીએનજી બળતણનો ઉપયોગ કરવાનો, વાહનની ચકાસણી અને સર્વિસ કરવાની, લોક પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો જાજે ભાગે, બરાબર. એટલે આપણે છે ને બળતણની મર્યાદિતતા ઉપયોગીતા ઓછી કરી શકીશું, પ્રદૂષણ ઘટાડી શકીશું. ચલો હવે આપણે જે બળતણ ઉપયોગમાં લઈએ છીએ, બરાબર, એ કોલસા આધારિત બળતણનો આપણે બધાને ખબર છે આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ કોલસા આધારિત બળતણનો, તો કે આપણે સૌથી વધારે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરીએ છીએ. પહેલાં ટ્રેનમાં બળતણ તરીકે ઉપયોગ થતો, હવે એ તો ઉપયોગ ઘટી ગયો છે. એટલે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપણે કોલસા આધારિત બળતણનો જ્યારે ઉપયોગ કરી રહ્યા છીએ એ કોલસા આધારિત બળતણ થર્મલ પાવર પ્લાન્ટ કહેવાય છે. તો આપણો પ્રશ્ન છે નેક્સ્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, તો બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાની, એટલે કે કોલસાનું દહન કરી અને પાણીને ગરમ કરીને વરાળ ઉત્પન્ન કરવાની, એ ઉષ્મા ઉર્જા કહેવાય. અને એ ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરી એટલે કે ટર્બાઇન ચલાવી, જનરેટર ચલાવીને વિદ્યુત ઉત્પન્ન કરવાનું, એને થર્મલ પાવર સ્ટેશન કહેવાય. જો હું કીધું બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરી, એટલે સમજો ને, કોલસાનું દહન કરી અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાની, એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું, અને આવા પાવર સ્ટેશન ચાલે છે એને શું કહેવાય છે, થર્મલ પાવર સ્ટેશન. અને થર્મલ પાવર સ્ટેશનમાં અશ્મિભૂત બળતણનો દહન કરવામાં આવે છે, અશ્મિભૂત બળતણ એટલે કોલસાનું, અને એ કોલસાને દહન કરી પાણીને ઉકાળી, જો શું કરે લોકો, થર્મલ પાવર સ્ટેશન જોયું તમે, ગુજરાતમાં સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન અમદાવાદ નજીક ધુવારણ ખાતે છે, ગાંધીનગર નજીક પણ છે, અમદાવાદ નજીક પણ છે. એમાં કોલસાને સળગાવી, કારણ કે કોલસો અશ્મિભૂત બળતણ છે, એને સળગાવી, એનું દહન કરી, પાણીને ગરમ કરે, વરાળ કરે, ટર્બાઇન ફેરવે, જનરેટર જોડી અને વિદ્યુત ઉત્પન્ન કરે. એનું એક સેમ્પલ મોડલ હું તમને બતાવીશ, હમણાં પહેલાં જોઈ લ્યો, હાલો મુદ્દો વાંચી લ્યો પહેલાં, કે પાવર સ્ટેશનમાં દરરોજ વિપુલ જથ્થામાં અશ્મિભૂત બળતણ દહન કરી પાણીને ઉકાળી બાષ્પ ઉત્પન્ન કરવામાં આવે છે અને બાષ્પને ટર્બાઇન ફેરવી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. એવું એક મોડલ આપણે, એ થર્મલ પાવર સ્ટેશન નથી બતાવતું, એ પણ હું બતાવીશ તમને, પણ એક મોડલ બતાવું છું કે આવી રીતે વિદ્યુત ઉત્પન્ન થાય અને એ તમે ઘરે બનાવી શકો. કેમ બનાવો એ હું તમને અહીં સમજાવીશ. પહેલાં મોડલ જોઈ લો, નીચે વ્યવસ્થિત આપેલું છે એ જોઈ લો. તમે નીચે જોશો બરાબર તો સ્પષ્ટ આપેલું છે, એક આ લોકોએ કેવી રીતે બનાવ્યું છે કહી દઉં. આ ટેનિસનો બોલ લીધેલો છે, જો ટેનિસ બોલ લખ્યું છે, એની ફરતી બાજુએ થોડોક ખાંચા પાડી અને એમાં પાંખિયા ફિટ કર્યા છે, આ ત્રણ પાંખિયા છે. હવે એ થઈ ગયું આપણું ટર્બાઇન. શું થઈ ગયું? ટર્બાઇન. અહીંયા પ્રેશર કુકર બતાવેલું છે, ત્યાંથી પાણી અહીં ઉષ્મા આપી પાણીને ગરમ કરીએ છીએ, એ પાણીની વરાળ થાય છે, બાષ્પ નળી, અને એ નળી ફિટ કરી એ વરાળને આ પાંખિયાને ધક્કો આપવા માટે વાપરવાની. પાંખિયા પરશે, ટર્બાઇન પરશે, ટર્બાઇનની હારોહાર અહીંયા જનરેટર જોડી દેવાનું છે, એટલે જનરેટરને કારણે વિદ્યુત ઉત્પન્ન થશે, આ બલ્બ ચાલુ થશે. આ સાદી અને સિમ્પલ પદ્ધતિ બધી જગ્યાએ વપરાશે. થર્મલ પાવર સ્ટેશન માટે આ પદ્ધતિનો ઉપયોગ થશે. બે વસ્તુ તો બધી જગ્યાએ વપરાય, ટર્બાઇન અને જનરેટર. ટર્બાઇન ફરે, જનરેટર ફરે, જનરેટર ફરે, વિદ્યુત ઉત્પન્ન થાય. તો નીચે લખ્યું છે, તાપ વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને નિદર્શન કરતું મોડેલ, તાપ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. તો આવી રીતે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કોલસાને ગરમ કરી અને એનું ઉપર જો સમજાવેલું છે તમને પાણીની વાષ્પ રૂપાંતર કરવાની અને એ વાષ્પથી ટર્બાઇન ફરે, ટર્બાઇનથી વિદ્યુત ઉત્પન્ન થાય, આવા પ્લાન્ટને થર્મલ પાવર પ્લાન્ટ કહેવાય છે. થર્મલ પાવર સ્ટેશનમાં કોલસા અને તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે. ક્યાં બનાવવામાં આવે છે થર્મલ પાવર સ્ટેશનો? કોલસા અને તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે, બરાબર. કારણ કે આપેલ ચોક્કસ અંતર માટે કોલસા અને પેટ્રોલિયમનો પુરવઠો પૂરતો પ્રાપ્ત રહે, એમાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય, આ બળતણ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. હા, આ પાવર પ્લાન્ટ પાણીનું ઉષ્મીય પ્રદૂષણ પહેરે છે, એનાથી એક નુકસાન થાય છે પાણીનું પ્રદૂષણ, અને ઘણા હવાઈ પ્રદૂષકો પણ ઉત્પન્ન કરે છે.
तो चलो फटाफट थर्मल पावर प्लांट विषय की माहिती एक बार रिविजन कर लीए। अहियाँ हूँ उभो रही जाऊँ घड़ी वार चलिए फटाफट। थर्मल पावर प्लांट बर्तन दहन कर उष्मा ऊर्जा उत्पन्न कर विद्युत ऊर्जा में रूपांतर करे छे। आवा पावर प्लांट ने थर्मल पावर प्लांट कहवाय। आ पावर प्लांट में अश्मीभूत बर्तन दहन था एटले के कोलसा बाष्प उत्पन्न करवामां आवे, बाष्पथी टर्बाइन फेरवामां आवे अने आ पावर प्लांट छे कोलसा ने तेल क्षेत्रों नजीक बनावामां आवे छे जेथी चौक्स अंतरे कोलसा ने पेट्रोलियम की व्यवस्था विद्युत वाहन माटे हेलू थई जाय। अश्मीभूत बर्तनों उपयोग थतो होवाथी पुनः अप्राप्य ऊर्जा स्त्रोत छे अने पाणीनुं प्रदूषण ने प्रेरे छे, हवानुं प्रदूषण ने पण प्रेरे छे। आ पावर प्लांट, आ थर्मल पावर प्लांट बाळको केवो होय એ તમારે જોવો હોય તો અહીંયા હું બાજુમાં તમને બતાવું છું, જોઈ લો બહુ સ્પષ્ટપણે આ થર્મલ પાવર પ્લાન્ટ તમને અહીં મેં આપેલો છે એની અંદર મોટા મોટા તમને થર્મલ પાવર પ્લાન્ટની અંદર તમને મોટા મોટા બરાબર જનરેટરો જોવા મળશે, નીચે જુઓ ટર્બાઇન જોવા મળશે, અહીંયા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે બરાબર અને એની મદદથી વિદ્યુત ઉત્પન્ન થાય। અહીંયા શું થતું હોય આ જે બતાવેલું છે ને બાળકો, આ એમાં કોલસાનું દહન થાય બરાબર અને એ દહનને પરિણામે ઉત્પન્ન થતી ઉર્જાની મદદથી અહીંયા બરાબર પાણીનું વરાળમાં રૂપાંતર કરી એનું જનરેટરમાં જનરેટરથી વિદ્યુત ઉત્પન્ન થાય અને એ ઉત્પન્ન થયેલી વિદ્યુત અહીંયા એકઠી થાય અને એ વિદ્યુતને આપણે જુદા જુદા સ્થળોએ લઈ જવાની થાય। આ જે વસ્તુ છે થર્મલ પાવર પ્લાન્ટ છે, કેટલું બધું પ્રદૂષણ થાય છે અને પાણીને ગરમ કરે એટલે એ ગરમ પાણી છે એ અંદર જાય અને પાછું એ ગરમ પાણી છે એ નદી તળાવમાં પાછું ઠળવે તો એ જળ વિદ્યુત એ પ્રદૂષણને તો પ્રેરે જ છે। તો આ થર્મલ પાવર પ્લાન્ટ પૂરું થાય, હવે આપણે આવશે જળ વિદ્યુત પ્લાન્ટ, ત્યાર પછીનો મુદ્દો શીખીશું જળ વિદ્યુત પ્લાન્ટ। પાણીથી વિદ્યુત ઉત્પન્ન કરવાનું, પાણી ઉપર બંધમાં બાંધેલું પાણી હોય એ બંધમાં બાંધેલું પાણી સ્થિતિ ઉર્જા ધરાવે ને સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં ગતિ ઉર્જાનું ટર્બાઇનની યાંત્રિક ઉર્જામાં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું બરાબર। આપણા દેશની કુલ ઉર્જાનો ચોથો ભાગ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે, એના માટે બંધ બાંધવો પડે। ચાર ઉર્જા કન્વર્ટ પાછા તમને કહી દઉં છું, જળ વિદ્યુત પ્લાન્ટમાં ઊંચાઈએથી નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે, પણ પહેલાં સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં, ગતિ ઉર્જાનું ટર્બાઇન ફેરવી યાંત્રિક ઉર્જામાં અને યાંત્રિક ઉર્જાનું જનરેટરથી વિદ્યુત ઉર્જા, ચાર ઉર્જા રૂપાંતરણ થાય અને આપણા દેશની કુલ ઉર્જાનો ચોથો ભાગ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા થાય અને મુખ્યત્વે બંધ સાથે સંકળાયેલો છે। એના માટે છે એ બંધ બાંધવામાં આવેલા હોય, નીચે હું તમને બાળકો એની આકૃતિ બતાવવા જઈ રહ્યો છું, જોઈ લેજો આ જળ વિદ્યુત પ્લાન્ટની આકૃતિ છે, શું કરે છે એ તમને અહીંયા સમજાવી દઉં। અહીંયા બંધ બાંધેલો છે, બંધ બાંધેલો છે, પાણી છે આ બધું। હવે યોગ્ય આયોજન દ્વારા દરવાજામાંથી પાણીને છોડવામાં આવે છે એટલે પાણીની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે। એના કારણે આ પાણી ગતિ ઉર્જાને કારણે આ ટર્બાઇન અહીંયા રાખેલું છે, ટર્બાઇન ફરે છે બરાબર, એને કારણે આ ચક્કર ગોળ ફરે છે। મિત્રો હું તમને એક વિડીયો મોકલીશ જેમાં આખું જળચક્ર કામ કરે છે, જળવિદ્યુત કેવી રીતે કામ કરે છે બતાવી દઈશ વ્યવસ્થિત, જોઈ લેજો। જનરેટર કામ કરે છે બરાબર અને એ જનરેટર એની સાથે જોડાયેલી વિદ્યુત ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુતને છે તે સ્થળ સુધી, વીજલાઇનના સ્થળ સુધી, આને કહેવાય પાવર હાઉસ। અને વધારાનું પાણી પાછું નદીમાં કેનાલમાં છોડી દેવામાં આવે છે। આપણે નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના દ્વારા આવું જળ વિદ્યુત મથક કાર્યરત કરેલું છે બરાબર। જળ વિદ્યુત મથક ઉત્પન્ન કરવા માટે નદી ઉપર બંધ બાંધવું આવશ્યક છે, ઊંચાઈ પર બંધ બાંધવું આવશ્યક છે। જો મુદ્દાઓ જોતા જાજો, જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે નદી પર ઊંચા બંધ બનાવવામાં આવે છે, પાણીના પ્રવાહને રોકી પાણીને મોટા જળાશયમાં એકત્રિત કરવામાં આવે છે, બંધ બાંધો હોય પાણીનું સ્તર ઊંચું આવે છે અને આ પ્રક્રિયામાં વહેતા પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે। તો મેં તમને સિસ્ટમ સમજાવી દીધી આ જળ વિદ્યુત બરાબર અને ડેમમાં ઊંચા પર રહેલા જે પાણી છે એના મારફતે એ નીચે
टर्बाइन सुधी लई જવામાં આવે છે અને ટર્બાઇન ફરે છે વિદ્યુત ઉત્પન્ન થાય છે બધું તમને સમજાવી દીધું છે હવે એના ફાયદા શું અને ગેરફાયદા શું એના લાભ શું જળ વિદ્યુતના તો કે પહેલો ફાયદો બિન પ્રદૂષક એનાથી કઈ પ્રદૂષણ થાય નહીં બીજું પુનઃ પ્રાપ્ય છે વળી પાછો વરસાદ આવશે વળી પાછો ડેમમાં પાણી ભરાઈ જાય વળી પાછું જળ વિદ્યુત મથક ચાલુ થાય પુનઃ પ્રાપ્ય છે કોઈ દી ખલાસ નહીં થાય વરસાદને કારણે દર વખતે જળાશય પાણીથી ભરાતા જાય છે એના ગેરલાભ શું તો બંધ છે ને કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જ બાંધી શકાય બધે નો બાંધી શકાય ભાદર નદી ઉપર આવડો બંધ બાંધી જળ વિદ્યુત મથક ચાલુ કરવું હોય તો એ ન થઈ શકે બધે ના થઈ શકે અને પાછું કદાચ એનું નિર્માણ કરવું હોય તો એ ખર્ચાળ પણ છે સસ્તું નથી અને એના નિર્માણથી બંધ નિર્માણથી ઘણી કૃષિલાયક જમીન દટાઈ જાય માનવ વસવાટો ડૂબી જાય મોટા નિવસન તંત્રો જંગલો નાશ પામે કારણ કે એવડું મોટો બંધ બાંધવું હોય તો પાણી કેટલું અમારું પડે માનો કે આ ભાદર નદી ઉપર આપણે બંધ ભાદર બે ની જ વાત કરું તમને છોકરા ભાદર બે ઉપર જે બંધ બાંધ્યો છે બરાબર તો હવે બંધની ઊંચાઈ વધારે એટલે શું થાય નીચાણવાળા વિસ્તારો ડૂબી જાય ભૂખી ગામ છે તો ભૂખી ગામની આસપાસના વિસ્તારો ડૂબી જાય કેટલી જમીનો ડૂબી જાય કેટલા જંગલો ડૂબી જાય નિવસન તંત્ર નુકસાન થાય એના કારણે વિસ્થાપિત લોકોની સંતોષકારક પુનઃવસવાટની સમસ્યા સર્જાય વિસ્થાપિત લોકો એટલે બંધ બાંધવા સમયે આપણે એને કીધું હોય કે ભાઈ પાણી વધી જાય ને તો તમને અહીંથી ખસેડવામાં આવશે વિસ્થાપિત કરવામાં આવશે હવે એના પાછા નવા વસવાટ બનાવી દેવા પડે ઘણી બધી સમસ્યાઓ સર્જાય એટલે આ ચાર એના પ્રોબ્લેમ છે પણ ફાયદા ઘણા છે એટલે વસવાટ એટલે જળ વિદ્યુત મથકો વધારે વપરાય છે ચલો જળ વિદ્યુત પૂરું થાય હવે ત્યારબાદ આવે પરંપરાગત આપણું બળતણ છાણા અને લાકડા એને કહેવાય જૈવ ભાર ઉર્જા સ્ત્રોત તરીકે જૈવ ભાર સમજાવો તો લાકડું અને છાણા વગેરે બળતણના સ્ત્રોત છે જૈવ ભાર છે આ બળતણ વનસ્પતિને આ તો ક્યાંથી મળે તો કે વનસ્પતિ અને પ્રાણી જ ઉત્પાદન છે એટલે એને જૈવ ઉર્જા કહેવાય જૈવ એટલે સજીવમાંથી મળે છે એટલે જૈવ ઉર્જા કહેવાય એમાં આપણે વાત કરીએ હાલો લાકડું તો પ્રાચીન કાળથી બળતણ તરીકે લાકડાનો વપરાશ થતો આવ્યો છે આમ આનો હારું વધી વધુ વધુ વૃક્ષો વાવો લાકડું ઉપયોગ કરો વળી પાછા વૃક્ષો વાવો લાકડું ઉપયોગ કરો પુનઃપ્રાપ્ય પણ છે જો એને કીધું છે જો પૂરતા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર અને ઉછેર સુનિશ્ચિત કરવામાં આવે તો બળતણ માટે શાખાઓનો ઉપયોગ કરવામાં આવે તો લાકડાનો સતત પુરવઠો પ્રાપ્ત થાય એટલે વૃક્ષો આખાની કાપી નાખવાના ડાળીઓ કાપવાની શાખાઓ લાકડા એટલે નું પહેલાના સમયમાં કઠિયારા છે ડાળીઓ કાપતા એટલે કોઈ દિવસ વૃક્ષોનો નાશ થાય જ નહીં સિસ્ટમ ના આવડે એનો પ્રોબ્લેમ છે એટલે લાકડાનો પુરવઠો પ્રાપ્ત થતો રહીએ બીજું બળતણ છે ચારકોલ લાકડામાં લાકડાને હવાની ગેરહાજરીમાં અથવા તો મર્યાદિત ઓક્સિજન પુરવઠામાં સળગાવવામાં આવે ત્યારે એમાં મોટાભાગનું પાણી અને બાષ્પશીલ પદાર્થો દૂર થઈ જાય અને ચારકોલ બને તો જો નીચે કીધું છે ચારકોલ કેવી રીતે બને તો લાકડાને મર્યાદિત ઓક્સિજન અથવા તો પુરવઠામાં એટલે હવાની ગેરહાજરીમાં એમ સમજો ને સળગાવવામાં આવે તો તેમાં રહેલ પાણી અને બાષ્પશીલ પદાર્થ દૂર થઈ જાય અવશેષ રૂપે ચારકોલ મળે ચારકોલ બહુ સારું બળતણ છે જ્યોત વગર સળગે ઓછો ધુમાડો સર્જે વધુ ઉષ્મા ઉત્પન્ન કરે ચારકોલ બહુ સારામાં સારું બળતણ છે પણ એને બનાવવું પડે જો અહીં તમને ફોટો આપું છું ચારકોલનો જોઈ શકો છો તમે લાકડું દેખાતું હશે બાજુમાં તમને દેખાય છે પણ એને લાકડીઓ કોલસો કહેવાય કેવી રીતે બનાવાય ફરીથી કયો છે લાકડાને મર્યાદિત ઓક્સિજન પુરવઠામાં સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલ પાણી અને બાષ્પશીલ પદાર્થ દૂર થવાથી અવશેષ રૂપે ચારકોલ બાકી રહે છે ચારકોલ કેવું બળતણ છે જ્યોત વગર સળગે છે ઓછો ધુમાડો સર્જે છે વધુ ઉષ્મા આપે છે આ બધા જૈવ ભાર છે કયા ત્રણ લાકડું ચારકોલ અને હવે લઈશું છાણા અને જોઈ લેજો વ્યવસ્થિત છાણા ગાયને સૂકવીને એનું છાણ તૈયાર કરે છાણાનું બળતણ તરીકે વધુ ઉપયોગ થઈ શકે છે પણ કેવા વિસ્તારોમાં જ્યાં પશુધન હોય અને આપણા દેશમાં છાણાનો ઉપયોગ થાય છે ભારતમાં પશુધનની વિશાળ સંખ્યા હોવાથી બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પાડે છે પણ આમ છતાંય છાણાના દહનથી છે ને છોકરા ધુમાડો ઉત્પન્ન થાય છે લાકડા અને છાણાનું દહન કરવામાં આવે ત્યારે મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન થાય અને વધારે ઉષ્મા ઉત્પન્ન નથી થતી કારણ કે વ્યય થાય છે એટલે
તેથી આ પ્રકારના બળતણની ટેકનિકમાં શું કરવા જોઈએ, સુધારા કરવા જરૂરી છે. એટલે લાકડા અને છાણાનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો મિત્રો, આ સાથે આપણે જૈવભાર નામનો ઉર્જાનો સ્ત્રોત પૂરો કર્યો. આપણે ઉર્જાના સ્ત્રોતમાં કોલસો, એનાથી થર્મલ પાવર પ્લાન્ટ, પાણી, એનાથી જળ વિદ્યુત મથક અને જૈવભાર એટલે લાકડા અને છાણા, એમાંથી આપણે ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એટલું શીખ્યા. હવે આવશે ત્યારબાદ ઉર્જાના સ્ત્રોતમાં બાયોગેસનો ઉપયોગ, તો આપણે એ નેક્સ્ટ વિડીયોમાં શીખીશું.